आपनी आसपास बनती घटना ने जोवा माटे अमारी बिजी न्यूज गुजराती चैनल ने लाइक करो, सब्सक्राइब करो अने शेयर करवानो भूलता नहीं। પાટણમાં આશા વર્કર તેમજ ફેસિલિટેટર બહેનો દ્વારા સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા મુખ્યમંત્રીને ઉદ્દેશીને લખાયેલા વેદના પત્ર જિલ્લા કલેક્ટરને સુપ્રત કરવામાં આવ્યો। કોરોનાના કપરા સમયે પોતાની કે પોતાના પરિવારજનોની આરોગ્યની ચિંતા કર્યા વિના પાટણ શહેર અને જિલ્લામાં આરોગ્ય વિભાગ સાથે ખભે ખભો મિલાવી કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતી આશા વર્કર અને ફેસિલિટેટર બહેનો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી પોતાના વેતન વધારવાની માંગને સંતોષવા मुख्यमंत्री ने पोता ने वेदना पत्र पहुंचाड़वा जिला कलेक्टर ने सुप्रत कर्या हता। आशा वर्कर ने फेसिलिटी बहनों द्वारा मुख्यमंत्री ने उद्देशी ने लखायेला वेदना पत्र में तेओ जणाव्युं हतुं के कोरोना ना 14 महीना कपरा समय आरोग्य विभाग साथे खभो खभो मिलावी कोरोना वोरियर्स तरीके अमो अमारी अने अमारा परिवारजनों ने चिंता कर्या वगर सतत फरज बजावी रह्या छे। तो फरज दरमियान अनेक बहनों कोरोना संक्रमित बनी मौत ने भेटी छे, छतां सरकार तरफ थी आज दिन सुधी अमारी उच्छापन करवामां आवी नथी के नथी वर्षाथी अमारी वेतन वधारवानी मांग संतोषवामां आवे त्यारे सरकार द्वारा तात्कालिक धोरणे अमारी वेतन वधारवानी मांग तेमज कोरोना वोरियर्स तरीके फरज बजावता मौतने भेटेली आशा वर्कर के फेसिलिटेटर बहनोने सहाय चूकवामां नहीं आवे तो सरकार विरुद्ध जलद कार्यक्रमो आपवानी चीमकी उच्चारी सरकार विरुद्ध सूत्रोच्चार करी वेदना पत्र कलेक्टर ने सुप्रत करवामां आव्यो हतो। कमलेश पटेल रिपोर्ट पाटण। અત્યારે અમારું બહુ શોષણ ચાલી રહ્યું છે, અમારી માંગો પૂરી કરો અમને અત્યારે સવાર અમારો કોઈ ટાઈમ જ નક્કી નથી, રાત દિવસ ગમે એ ટાઈમે ગમે ત્યારે કોઈ પણ ના ફોન આવે તો અમારે કામ માટે જવું પડે છે, અમે ખૂબ હેરાન થઈએ છીએ। કોરોનાનું અમને અત્યારે બરાબર વેતન પણ નથી મળતું, બહેનો કહે તો બહેનોનો ફોન આવે તો બહેનોની કામગીરી માટે દોડવાનું, મેલેરિયા વર્કર ભાઈઓનો ફોન આવે તો મેલેરિયા વર્કર ભાઈઓ સાથે ફિલ્ડમાં ફરવાનું, સીએચઓ બહેનનો ફોન આવે તો પણ અમારે ફરવાનું, રાત દિવસ કોઈ પણ પેશન્ટનો ફોન આવે તો અમે તમામ કામગીરી એમની સાથે કરીએ છીએ। અમે એટલું કહેવા માંગીએ છીએ કે અમારો ફિક્સ પગાર કરો, અમારો ફિક્સ ટાઈમ નક્કી કરો। ફિક્સ ટાઈમ તો ના નક્કી કરી શકાય કારણ કે અત્યારે કોઈ પણ બેનને ડિલિવરી હોય તો આપણે ત્યારે જવું જ પડે છે, પણ અમે એક જ એવું અમારી માંગ છે કે અમારું પગાર અમને વધારો, અમારું ખૂબ જ શોષણ થઈ રહ્યું છે તો અમને ખૂબ સાથ સહકાર આપો, એ જ અમારી વિનંતી।